ભરૂચ જિલ્લા મથકે પત્રકાર એકતા સંગઠન સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના નીલકંઠ મહાદેવ મંદિર ભરૂચ ખાતે જાડેશ્વર ચોકડી નજીક નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પત્રકાર એકતા સંગઠન ગુજરાત દ્વારા એક અગત્યની ઝોન 3ની બેઠક રાખવામાં આવી હતી, જેમાં પત્રકાર એકતા સંગઠન ગુજરાત પ્રદેશ આગેવાનો ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. 2 જિલ્લા ઝોનના સંગઠનની બાકી રચનાઓ પણ પૂર્ણ કરવામાં આવી હતી. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ નિર્ણયો એકલા લેતું નથી અને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવે છે. પત્રકારોની આજની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે, જે પહેલા આવી સ્થિતિ ન હતી. પત્રકારોની સુરક્ષા, પત્રકારોના પ્રશ્નોને તેમજ સમસ્યાઓ માટે લડતા સંગઠનમાં કોઈ પણ પત્રકાર જોડાઈ શકે કે કોઈ જૂથબંધી નહીં અને કોઈ વાદ વિવાદ નહીં. માત્ર ને માત્ર પત્રકારો એક થાય, સંગઠિત બને અને પોતાની સમસ્યા ઉકેલવામાં કટિબંધ અને તેમજ વહેલી તકે જ પત્રકારોની સુરક્ષા માટેનો કાયદો બને, પત્રકારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે. પત્રકાર એકતા સંગઠનને બનાવવા માટે માત્ર 2 મહિના જેવો સમય વીત્યો છે, ત્યારે તેઓએ આ ટૂંકા સમયગાળામાં પત્રકારોની ઉપર થયેલ 5 જેટલી ઘટનાઓની સમીક્ષા કરીને તેઓને ન્યાય અપાવવા માટે લડત આપી હતી અને પત્રકારોને ન્યાય પણ અપાવ્યો હતો. મંચસ્થ તમામ મહાનુભાવો, શરૂઆત એક સરસ પંક્તિથી કરવી છે જે પત્રકારને અર્પણ છે કે હું એક અનાહત નાદ જગાવી જાણું છું, હું એક અનાહત નાદ જગાવી જાણું છું, હું સુતેલો સંસાર જગાવી જાણું છું. આપણું જે મૂળ કામ છે તે જ છે, સુતેલા સંસારને જગાડવાનો છે. ઘણી વખત આપણને એવો વિચાર થાય જેવી ભૂમિકા આ ભારતનું સારું નિર્માણ થાય એના માટેની ભૂમિકા પણ આપણે જ નિભાવવાની છે. આપણે જે દિશાની અંદર જે રીતે કાર્ય કરશું ને એ રીતે ભારતનું નિર્માણ થવાનું છે. મને ખ્યાલ છે ઘણી વખત મારા અહીંયા આગળ વરિષ્ઠ પત્રકારો છે કે કહેવાનું મન થાય કે ઘણા રાજકીય ભાષણોની અંદર માત્ર પત્રકારત્વ પાસે જ નિષ્ઠાની અપેક્ષા રાખવામાં આવે છે. આપ બધા સાક્ષી હશો એના. માત્ર પત્રકારત્વ પાસે કે એને આમ કરવું જોઈએ અને એમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ. મને ખબર છે એક વખત એક દાખલો એવો પણ અપાયેલો કે આપણા વાજપેયીજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ઇઝરાયલ ગયા અને વિમાનમાંથી જેવા નીચે લેન્ડ કરીને ઉતરે છે ત્યાં એના પગથિયા ઉતરતી વેળા જ ત્યાં આગળ કોઈક જગ્યાએ બોમ્બ વિસ્ફોટનો બનાવ બન્યો હતો. વાજપેયીજી પોતે એમને આ વાતનો ઉલ્લેખ કરીને અહીંયા આગળ કહ્યું હતું કે મને એમ હતું કે આ બોમ્બ વિસ્ફોટના બનાવ 8 કોલમની અંદર ત્યાંના ન્યૂઝપેપરોની અંદર છપાશે, પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં આગળ ત્યાં જે કૃષિ સંશોધન થયું હતું એના 8 કોલમના સમાચાર હતા અને બોમ્બ વિસ્ફોટના આપણે માત્ર એક સિંગલ કોલમની અંદર નાનકડા સમાચાર હતા. રાજનીતિ આપણને એ શીખવાડે છે કે પત્રકાર તો આવું હોવું જોઈએ. અને ત્યારે મેં આ વાતનો ખુલાસો પણ જાહેરમાં કર્યો છે કે ઇઝરાયલનું પત્રકારત્વ એટલા માટે પોઝિટિવ છે કે ત્યાંનું વહીવટી તંત્ર પોઝિટિવ છે, ત્યાંની રાજનીતિ પોઝિટિવ છે, ત્યાંના નેતાઓ પોઝિટિવ છે, દેશને સમર્પિત છે. આપણે ત્યાં શું છે? સૌથી વધુ સમસ્યા હોય, પત્રકારો સમસ્યાથી જીવતા હોય કે સામનો કરતા હોય તો એવી ઘટનાઓ બનવાનું મુખ્ય સ્થળ અમને દેખાયું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રાજકોટ. ભલે મુખ્યમંત્રી તરીકે એક્ટિવ હશે, પોતાના મત વિસ્તારોને ના મતદારોને ન્યાય આપતા હશે, એના પ્રશ્નો ઉકેલતા હશે, પણ પત્રકારોની સમસ્યાઓ વારંવાર હુમલા થાય અને ઘટનાઓ બને અને સરકારમાં બેઠેલ જવાબદાર વ્યક્તિ પત્રકાર સુરક્ષા કાનૂન ઘણા સમયથી માગણી છે એના માટે ન વિચારે, આ પત્રકાર જગત માટે અને શાસકો માટે શરમજનક ઘટના છે. ભાર્ગવભાઈએ રાજકોટમાં ઘટના બની, એક પત્રકારને બે પત્રકારને બુટલેગરે માર્યા. વિગત તો લઈ જરૂર પડી ડીએસપી પાસે પણ ગયા, ધરપકડ તો કરાવી, પણ રાત્રે એને ઢોર મારે મરાયો. સવારે સરઘસ કાઢવાનો આગ્રહ ડીએસપી પાસે રાખ્યો ત્યારે ડીએસપીએ કમિટમેન્ટ કર્યું આપણી ટીમ પાસે કે ભાઈ અમે 2 જણ ઉપર પાસાના કાગળો